રાપર તાલુકામાં નર્મદા મયાની કૃપા કૃપા રવિ પાકનું અંદાજે વરિયાળી ઈશબગુલનું વ્યાપક વાવેતર રાપર રાપર તાલુકામાં શિયાળુ પાકનું અંદાજે નેવું હજાર હેક્ટરમાં વાવેતર થયું છે શિયાળાની ઋતુમાં રવિ પાકનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે રાપર તાલુકાના સત્તાણું ગામો અને બસો સત્યાવીસ જેટલા વાંઢ વિસ્તારમાં વરમગડામાં આવેલ વાડી ખેતરમાં કુલ મળીને નેવું હજાર હેક્ટરનું વાવેતર થયું છે રાપર તાલુકામાં ઓગણચાલીસ ગામના પાદરમાંથી નર્મદા મૈયાની નહેર નીકળી રહી છે કચ્છ બ્રાન્ચ કેનાલ પસાર થઈ છે લગભગ ગામોએ સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરી છે રાપર તાલુકાના માંજુવાસ ગામે ખેતી કરતા અને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જણ ડાંગરે આંતર તક સાથેની વાતચીતમાં માહિતી આપતા ધરાવ્યું હતું કે નર્મદા કિનારાના લીધે ખેડૂતો આર્થિક રીતના સદ્ધર થયા છે અને રવિ પાકનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અયોધ્યાપુરી કુમારશાળામાં આચાર્ય તરીકે અર્જણભાઈ ડાંગરે જણાવ્યું હતું કે રજાના દિવસો તેઓ ખેતીવાડીમાં જઈને ખેતીનું કામ કરે છે ખાસ કરીને રાયડો એરંડા ઘઉં ઈશબગુલ વલિયાળી જીરું અને શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અને રવિપાક પાક પુષ્કળ પ્રમાણમાં થશે રાપર તાલુકાના ખેતીવાડી અધિકારી મનોજ સોલંકીએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તાલુકામાં ઘઉંનું વાવેતર એકસઠસો હેક્ટરમાં ચણાનું વાવેતર એકસો પચાસ હેક્ટરમાં લસણનું પાંચ હજાર હેક્ટરમાં રાયડાનું વાવેતર કરીબન ત્રેવીસ હજાર હેક્ટરમાં જીરુનું વાવેતર અઠાવીસ હજાર હેક્ટરમાં ઇસકગુલનું વાવેતર અઢારસો હેક્ટરમાં વરિયાળીનું ત્રણસો દસ હેક્ટરમાં શાકભાજી નું વાવેતર છસો હેક્ટર માં વાવેતર અડતાલીસો હેક્ટર માં વાવેતર દસ હેક્ટર અને મેથીનું વાવેતર ચારસો હેક્ટર માં એમ કુલ મળીને પાસઠ હેક્ટર જમીનમાં માં વાવેતર થયું છે જોકે રેકર્ડ વગર પણ વીસ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે કુલ મળીને રવિ પાકનું વાવેતર રાપર તાલુકામાં એસી હજારથી નેવું હજાર જેટલું વાવેતર થયું છે ખેતી અત્યારની ખેતી બહુ મોંઘી છે રાસાયણિક ખાતર દવાઓ ખૂબ જ મોઘું છે સામે એ પ્રમાણમાં કદાચ ખેડૂતોને ભાવ નથી મળતા એના કારણે ખેડૂતોને તકલીફ તો છે જ નિંદામનો ખર્ચ થાય એટલે આ વખતે અમે પણ જીરાને બહુ ઓછું વાવેતર કર્યું છે અને રાયડો એરંડા એનું પ્રમાણ વાવેતરમાં વધારે છે અન્ય શિયાળુ પાકમાં કયા કયા વાવેતર થાય છે અહીંયા જીરું છે ઈસબ રાયડો એરંડા વરિયાળી આ શિયાળુ અંદર વાવેતર થાય છે તેમાં ભાવ પ્રમાણમાં મળી છે ભાવ તો પ્રમાણમાં જે પ્રમાણે ખેડૂતોને ખર્ચ થતો હોય છે એ પ્રમાણમાં જીરાની માર્કેટ અત્યારે પણ ઘણી ઓછી કહેવાય અને એના કારણે જ અમે બધા જીરાને બદલે આ વખતે રાયડાનો ભાવ સારો મળે આશાએ રાયડા તરફ અને એરંડા તરફ વળ્યા છીએ રાપર તાલુકો એકમાત્ર ખેતી આધારી છે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી અને કોઈ બીજી કોઈ આવકની રાપર તાલુકામાં આવક માટેનું કોઈ સ્ત્રોત નથી તો તે બાબતમાં નર્મદા યોજના જે એક ઉપયોગી થઈ ગઈ છે તો તે બાબતમાં આપનું શું કેવું છે ચોક્કસ ખેડૂતોને જ્યાં નર્મદાનું પાણી છે રાપરના જે જે વિસ્તારમાં પાણી પહોંચે છે ત્યાં કારણે રોજગારી માટે ખેડૂતોને જે વર્ષો અગાઉ ખેડૂતો અહીંયાથી પોતાનું ગામમાંથી સ્થળાંતર કરી અને સૌરાષ્ટ્ર કે બીજા બધા જિલ્લાઓમાં ધંધા અર્થે જતા એ બધું બંધ થઈ ગયું છે અને લોકો શાંતિથી પોતાની જમીનમાં પોતાનો રોટલો રડે છે થેન્ક યુ